એનઆરસી એન્ડ સીસીએના વિરુદ્ધમાં સુરતમાં વર્સેટાઇલ મોનિટરાઇઝેશન ફોરમે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કલેક્ટરને આવેદનપત્ર આપી બિલ પાછું ખેંચવા માટેની માંગ કરી હતી. એનસીઆર એન્ડ સીસીએ વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં આજે સુરતમાં વર્સેટાઇલ માઇનોરિઝમ ફોરમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને એનસીઆર અને સીસીએ બિલ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં બિલ પાછું ખેંચવાની માંગ કરવામાં આવી છે, જ્યારે આ બિલથી સમગ્ર ભારતના નાગરિકોના સમાન હકના અધિકાર તરાપ પર સમાન હોવાનું પણ જાણવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કેન્દ્રમાં, સંસદમાં અને રાજ્યસભામાં બંને જગ્યા ઉપર નાગરિક અધિકારથી કેન્દ્રનો જે ફરજો લાવવામાં આવ્યો છે, મને એવું લાગે છે કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે બંધારણ બનાવ્યું છે તેનું ભાજપ શાસકોએ અપમાન કર્યું છે. બંધારણની વિરુદ્ધમાં પોતાની સત્તા અને બહુમતીના નશામાં ભાજપ સરકારે આ નિર્ણય કર્યો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુઓ, જૈન, પારસીઓ અને અન્ય ધર્મ અને જાતિના લોકોને જે છૂટ આપવામાં આવી છે, પરંતુ મુસ્લિમ સમાજને બાકાત રાખવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે, દરેક ધર્મ દરેક કોમને સાથે લઈને ચાલવાનો દેશ છે, પરંતુ ભાજપ શાસકોએ જાણી જોઈને મુસ્લિમ સમાજ સાથે અન્યાય કરીને આ કોમને, આ સમાજને બાદબાકી કરીને ખૂબ મોટું અને ખોટું પગલું ભર્યું છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જામિયા યુનિવર્સિટીમાં પણ જે રીતે પોલીસ વગર પરમિશન ઘૂસી ગઈ અને વિદ્યાર્થીઓ પર અમાનુષ્ય અત્યાચાર અને હુમલાઓ કર્યા, જલિયાવાલા બાગ હત્યાકાંડ જે અંગ્રેજ શાસનમાં થયો હતો, હિટલરશાહીનો પુરાવો નરેન્દ્ર મોદી અને અમિત શાહે આપ્યો છે. હું માનું છું કે ભાજપની સરકારે તાત્કાલિક આમાં સુધારો કરવો જોઈએ. તમામ સમાજ, તમામ ધર્મ, તમામ કોમને સંયુક્તપણે સાથે રાખીને અન્યાય ન થાય તેની કાળજી રાખીને આમાં સુધારો કરે એવો અત્યારે અમારી માંગણી છે. ભારતના કેન્દ્ર સરકારે જે એનઆરસી અને કેફનો બિલ લાયા હતા અને પછી એને એક્ટ તરીકે કન્વર્ટ કરીને રાષ્ટ્રપતિ સાથે રાષ્ટ્રપતિની મંજૂરી લઈને જે કાયદો બનાવ્યો છે, તે કાયદાનો અમે સ્ટ્રોંગલી વિરોધ કરીએ છીએ. કોઈ પણ કાયદો જે માનવતા જાતની વિરુદ્ધ હોય તેનો વિરોધ કરવાનો અમને અધિકાર, બંધારણીય અધિકાર છે. અને અમે એમ કહીએ છીએ કે ભાઈ, બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ ધર્મ આધારિત, જ્ઞાતિ આધારિત કે જાતિ વિશેષ આધારિત નાગરિકત્વ આપવાનો કે ભેદભાવ કરવાનો કોઈ જગ્યાએ બંધારણની અંદર ઉલ્લેખ નથી. ને બંધારણની અંદર જે નિષેધ છે, જ્યારે આ કાર્ય બંધારણની વિરુદ્ધ છે. અમે એટલું કહેવા માગીએ છીએ કે આ વર્ષોથી આ પાર્ટી જે છે તે પાર્ટી એમ કહેતી હતી કે આસામની અંદર જે કરોડો ને લાખો લોકો છે, પણ જ્યારે એનઆરસી લાવવામાં આવ્યું ત્યારે 13 લાખ લોકો બિન હિન્દુ અને 6 લાખ મુસ્લિમ હતા. એટલે જે અત્યાર સુધી જે પ્રોપરગંડા ચલાવતો હતા કે લાખો અને એ બાંગ્લાદેશી ઘૂસ્યા છે, તે વાત ખોટી સાબિત થઈ ગઈ. હવે એ 16 લાખ જે મતદારો છે, જો એમને કરી મૂકીએ તો આ ભારતીય જનતા પાર્ટી તકલીફ થાય તેમ હતું. તેથી એમણે સીએબી, સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ લઈને આવ્યા અને તે બિલ થકી એમણે એક્ટ પસાર કર્યું. તેમાં એમણે ધર્મ સ્પેશિયલ મુસ્લિમોને બાયકાટ રાખીને કે કોઈને પણ નાગરિકત્વ આપવાની આવશે જે વાત કરી છે, તે વાત બંધારણની વિરુદ્ધ છે. અને અમે એમ કહીએ છીએ કે આ સમગ્ર દેશને આગળ જતા આખા ભારતને તોડી નાખવાની અને જે ભાગલા પાડવાની જે વાત છે, જે રીતિ છે, તેનો તમામે આવીને વિરોધ કરવો જોઈએ. મુસ્લિમોને બધાએ આવીને વિરોધ કરવો જોઈએ, કેમ કે આના કારણસર આ જે લાવવામાં આવ્યું છે તેની પાછળનો પ્રયત્ન એટલે કે આ જે સરકાર છે તે ઔદ્યોગિક ક્ષેત્રે નોકરી આપવા માટે અને બધી રીતે નિષ્ફળ ગઈ છે. પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા માટે એ આવા ને આવા નાના મોટા ઘટાકડાઓ કર્યા કરે છે અને તેનાથી માત્ર ને માત્ર ભારતની અંદર કોમ્યુનલ રાયોટો થાય અને કોમો કોમો છે, વૈમનસ્ય થાય, ઝઘડા થાય અને ભારત તૂટી પડે તેવા માટેનો પ્રયાસ કરે છે. તો અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને એનઆરસી વિરોધ કરતા વિદ્યાર્થીઓ પણ લાગે છે, એના વિશે શું કહેવામાં આવે છે?
એ લાઠીચાર્જ જે થયો છે તેવી ગેરખોટી રીતે થયો છે. તમે જો વોટ્સઅપ ને ફેસબુક જ જોતા છો તો જે લોકોએ પોલીસના બેસ પર લાઠીચાર્જ કર્યો છે તે વીએચપી આરએસએસના સભ્યો છે, એ લોકોને ખોટા આવી ગયા છે એ લોકો કર્યું છે. એટલે મેળા પીવડામાં એટલે પોલીસ ખાતા તો ખોટા જ બદનામ કર્યો છે. પોલીસ ખાતા જે જુલમ કર્યો જે દંડા મારે તેના કરતાં વિશેષ પોલીસ ખાતાના ડ્રેસમાં જે લોકો ઘૂસી ગયા હતા વીએચપી ને બજરંગઢવાળા તે લોકોએ બહુ અત્યાચાર કર્યો છે. એટલે આ જે સરકારની જે પોલિસી છે કે પોલીસના વેશમાં પણ એમના કાર્યકરને ગોઠવી દેવા અને બીજ નિર્દોષ નાગરિકો જુલમ કરાવડાવો તે બહુ ખોટી વાત છે અને તેનો સખત શબ્દોમાં વિરોધ થઈ રહ્યો છે. અને ભારતની અંદર 24 જેટલી યુનિવર્સિટીની અંદર વિરોધ થઈ રહ્યો છે. એટલે જાગૃત નાગરિક તરીકે વિરોધ કરવો જોઈએ, તેની ફરજ રૂપે અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તાત્કાલિક અસરથી આ જે એક્ટ છે CAA સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જે છે તે પાછો ખેંચાવવો જોઈએ. આવેદન પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જો આ બિલથી આસામ અને પૂર્વોત્તર રાજ્યમાં આટલો વિરોધ થતો હોય તો સમગ્ર ભારતમાં કેટલો વિરોધ થશે તેવી કલ્પના કરવા રહી. આ ગેરબંધારણીય અને નાગરિકો વચ્ચે ભેદભાવ ઉભા કરતા બિલનો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લઈ વિરોધ થઈ રહ્યો છે, જેથી દેશની એકતા અખંડિતતા અને નાગરિકોના મૂળભૂત અધિકારોને નુકસાન કરતા બિલને પાછું ખેંચવા અપીલ કરી છે. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.